મિત્રો આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હું છું આપની ચૈતી એન્કર પાયલ બામણિયા સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ માં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હરમે સત્યની સાથે બરોડા મુસ્લિમ સેવા ટ્રસ્ટ તરફથી વિનામૂલ્યે કોરોના વેક્સિનનો સફળ કેમ્પ યોજાયો આજરોજ તારીખ 11/6/2021ના રોજ બરોડા મુસ્લિમ સેવા ટ્રસ્ટ સંચાલિત બીએમએસટી જનરલ હોસ્પિટલ નવાબવાડા રાવપુરા વડોદરા ખાતે વોર્ડ નંબર 8ના સંયોગથી કોવિડ-19ની વિનામૂલ્યે કોરોના વેક્સિનનો સફળ કેમ્પ યોજવામાં આવ્યો જેમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી હિન્દુ મુસ્લિમ સ્ત્રી પુરુષોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો આ કાર્યક્રમને સફળ બનાવવામાં સંસ્થાના ટ્રસ્ટીઓ હાજી અનવરભાઈ શેખ મોહમ્મદ હુસેન મલેક ફરીદભાઈ દૂધવાળા શકીલભાઈ નવાબ તથા માજી કોર્પોરેટર ફરીદભાઈ કટપીસવાળા સામાજિક કાર્યકર મોન્ટુ મલેક મચ્છી પીઠના ધાર્મિક આગેવાનો અને સામાજિક કાર્યકર સમીર ખાન પઠાણ તથા એમના મિત્ર મંડળના સભ્યો હાજર રહ્યા હતા કોવિડ-19 વેક્સિનના કેમ્પને સફળ બનાવવા બદલ બરોડા મુસ્લિમ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી હાજી અનવરભાઈ શેખના હસ્તે એનર્જી પાવડરના પાઉચ વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા તેમજ કેમ્પમાં ઉપસ્થિત મેડિકલ સ્ટાફ અને કોર્પોરેશન સ્ટાફ તથા સહયોગી કાર્યકર્તાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો નઝીર શેખ સાથે સલીમ મુલતાની સ્પીડ ન્યૂઝ 17 વડોદરા
આજે શાનો કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યો છે? આજના સમાજની જે સૌથી મોટી જરૂરિયાત છે વેક્સિનેશન, એ વેક્સિનેશનનો કાર્યક્રમ આજે બરોડા મુસ્લિમ સેવા સમાજ ટ્રસ્ટ તરફથી અમારી પોતાના લોકેશન પર વોર્ડ નંબર 8 કચેરીના સહયોગથી રાખવામાં આવ્યો છે કે જેમાં અમારા ભૂતપૂર્વ કોર્પોરેટર ફરીદ લાખાજીવાલા અને તમામ લોકલ સ્થાનિક આગેવાનો અને સામાજિક સંગઠન તેમજ ધાર્મિક આગેવાનો એમાં ખૂબ જ રસપૂર્વક ભાગ લઈ અને મહત્તમ વેક્સિનેશન થાય એવા પ્રયત્નો કરેલા છે. કોના સહયોગથી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો? આ કાર્યક્રમમાં સહયોગ અમે વોર્ડ નંબર 8 કચેરી અને સ્થાનિક ભૂતપૂર્વ કોર્પોરેટર અને જે લોકલ આગેવાનો છે મચ્છીપીઠ નાગરવાડાના એમના સહયોગથી કરેલો છે અને સરકાર તરફથી પણ અમને સંપૂર્ણ સહયોગ મળે છે. આપનું નામ શું છે? મલેક મોહમ્મદ હુસેન. આજે શાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો અહીં? આજે 11/6/2021 શુક્રવારના રોજ શુક્રવારની નમાજ પછી સમગ્ર વડોદરા શહેર માટે અમે એક કોવિડ વેક્સિન ફ્રી વેક્સિનનો એક પ્રોગ્રામ આયોજન અમારા ટ્રસ્ટ તરફથી કરવામાં આવેલ. એમાં સંખ્યાબંધ લોકો આજે ભાગ લીધો અને વેક્સિન લીધી છે અને એમનું આયોજન અમે સફળતાપૂર્વક પાર પાડ્યું છે. એ માટે અમે માજી કોર્પોરેટર ફરીદભાઈ લાખાજીવાલા અને વોર્ડ નંબર 8 અર્બનના હોસ્પિટલના બધા તમામ સ્ટાફ કર્મચારીઓનો આભાર માનીએ છીએ. સાથે અહીંયા જેટલા બી લોકો આવ્યા છે વેક્સિન લેવા માટે, મહિલાઓ પુરુષો બધાનો અમે આભાર માનીએ છીએ અને વડોદરા શહેરને અને ખાસ કરીને લઘુમતી સમાજના તમામ લોકોને અમે આહ્વાન કરીએ છીએ કે આ જે વેક્સિન કોર્પોરેશન તરફથી કે સરકાર તરફથી જે આપવામાં આવી રહી છે એનો લાભ લો અને કોઈપણ વ્યક્તિ વેક્સિન લીધા વગરનો ના રહે એવી અમારી બરોડા મુસ્લિમ સેવા ટ્રસ્ટની ટીમ તરફથી લોકોનો આગ્રહ છે કે જેટલા બને એટલા જલ્દી આ વેક્સિન લે અને ત્રીજી લહેર કે અથવા કોઈ એવી તકલીફ આવવાની છે કે આવશે એમાં આપણી પોતાની હિફાજત રીતે આપણે શરીરની તંદુરસ્તી માટે આ વેક્સિન ખૂબ જ જરૂરી છે અને બધાને અમે બરોડા મુસ્લિમ સેવા ટ્રસ્ટ ટ્રસ્ટી મંડળ આહ્વાન કરે છે કે વહેલામાં વહેલા તકે જે લોકોએ વેક્સિનનો હજુ પ્રથમ ડોઝ બી નથી લીધો એ લોકોને વિનંતી કરે છે કે જલ્દીથી જલ્દી જ્યાં પણ વેક્સિન કેમ્પ રાખવામાં આવે છે અથવા પ્રાઇવેટ દવાખાનામાં પણ આપવામાં આવે છે ત્યાંથી આ વેક્સિન જરૂરથી લે. તમારું શું કેટલું ટાર્ગેટ છે આજે, કેટલા જણ અહીંયા વેક્સિન લેવા આવશે? અમારો 250-300 લોકોનું ટાર્ગેટ છે અને સતત એક પછી એક આવતા જ રહ્યા છે અને આવી જ રહ્યા છે અને અમને એવું લાગે છે કે આ ટાર્ગેટની કદાચ અમે ઉપર પહોંચી જઈશું. આપનું નામ શું છે? મારું નામ હાજી અનવરભાઈ શેખ.